આજકાલમાં ડિજિટલ રીતે થતા વ્યવહારો વધી ગયા છે, આવી જ તકનો લાભ લઈને ફ્રોડ કરનારા કિસ્સા પર વધ્યા છે. ક્યારેક મોબાઈલ પર ઓટીપી આવે, કંઈક લિંક આવે કે પછી અજાણ્યા નંબર પરથી ફોન આવે અને જો થોડી પણ બેદરકારી રાખી તો બેંક એકાઉન્ટમાંથી હજારો લાખો રૂપિયા ઉડી જાય. ગુજરાતમાં આવા કિસ્સાઓ ન બને અને જો બને તો તેનો ભોગ બનનારને મદદ મળી રહે તે હેતુથી સાયબર ક્રાઇમે આશ્વસ્ત પ્રોજેક્ટ જાન્યુઆરી મહિનામાં લોન્ચ કર્યો હતો, જેના મારફતે અત્યાર સુધીમાં 9,000થી પણ વધુ લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચાવી લેવામાં આવ્યા અને આ સાથે જ 20 કરોડ રૂપિયા પર પાછા મેળવ્યા. સાયબર ક્રાઇમને સફળતા મળી છે. મારે 26 જાન્યુઆરીએ મારા મોબાઈલ ઉપર મને મેસેજ આવ્યો કે તમારો આ ઓટીપી છે, કેવી રીતના લોગિન માટેનો મેસેજ આવ્યો. મેં લિંક ઉપર ક્લિક કર્યું ને, તો યુઝ્યુઅલી કેવું હોય છે, સાઇટમાં તમે લોગિન કરો ને એટલે તમને ઓટીપી આવે, અને મારો ઓટીપી ના આવ્યો એટલે હું ચેક કરવા ગઈ. ચેક કરવા ગઈ એટલી વારમાં તો મારે ફટાફટ મેસેજ આવવા માંડ્યા કે આટલા રૂપિયા ઉડ્યા, આટલા રૂપિયા ઉડ્યા, આટલા રૂપિયા ઉડ્યા, એમ કહીને મારા ખાતામાંથી રૂપિયા ઉડવા માંડ્યા. પહેલા મેં ફેમિલીમાં પૂછ્યું કોઈએ લીધા છે કે નહીં, પછી સીધું બેંકને કોન્ટેક્ટ કર્યો મેં, એટલે બેંક વોઝ ઓલસો અનઅવેર, એટલે મેં પહેલા ઇમિડિયેટલી બેંકમાં ખાતું લોક કરાવી દીધું મારું. પછી મેં બેંકને જ પૂછ્યું એટલે બેંકે કીધું કે અત્યારે આવા ક્રાઇમ થતા હોય છે, અને મેં એવું સાંભળ્યું નતું એટલે મેં બેંકને જ પૂછ્યું કે શું કરવાનું. તેમણે મને કીધું કે તમારે પહેલા FIR કરવી પડશે. એટલે મેં 100 નંબર પર 100 પર કોલ કર્યો અને ત્યાં એમણે મને પૂછ્યું, ડિટેલ માંગી કે તમારે શું થયું, તમારી સાથે ક્રાઇમ ને બધું. એટલે મેં સાયબર ક્રાઇમ કીધું. તેમણે ખાલી મારો નંબર લઈ લીધો અને મને કીધું તમને કોલ બેક આવશે. અને લગભગ 15 જ મિનિટમાં મને સામેથી ફોન આવ્યો અને હી વોઝ વેરી હમ્બલ, વેરી કોઓપરેટિવ પોલીસ ઇન્સ્પેક્ટર વોઝ. અને એમણે મારી પાસે મને બધું સમજી લીધી મારી ડિટેલ અને મને એમને ફોર્મ આપી દીધું વોટ્સએપ પર જ કે તમારે આના માટે આવવાની પણ જરૂર નથી, અને ફોર્મ ભરી અને તમે તમારા નજીકના જે બી પોલીસ પેલું હોય ત્યાં આગળ મોકલાવી દેજો. મેં મોકલાવી દીધું અને આટલી જલ્દી મારી FIR લોન્ચ થઈ ગઈ. અને આજે મને ત્યાં ઇન્સ્પેક્ટર સાથે વાત બી થઈ ગઈ અને એમણે કીધું 24 કલાકમાં તમારા ખાતામાં રૂપિયા જમા બી થઈ જશે. એટલે જ્યારે બી તમારી સાથે આવી કોઈ વસ્તુ થાય ને, ત્યારે તમે ઇમિડિયેટલી જો આ વસ્તુમાં તમે પોલીસનો સંપર્ક કરશો અને તમે જે સ્ટેપ બાય સ્ટેપ તમે વસ્તુને જે ફોલો કરશો કે તમે FIR કરી દીધી, તો પોલીસ જે આપણી જે છે એ બધે બહુ જ કોઓપરેટિવ છે, બહુ જ હમ્બલ છે અને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. અને એના માટે હું પોલીસની જે બી છે આપણી સર્વિસ એના માટે થેન્ક યુ કહું. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વિક્ટિમને ડાયરેક્ટ કનેક્ટ કરવાનું છે, કે અત્યારના ટાઈમમાં બધાને એવું છે કે અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી, અમારી ફરિયાદ લેવામાં આવતી નથી. અત્યાર સુધી ઘણા બધાના મનમાં એવું છે કે અમે પોલીસ સ્ટેશન જઈશું તો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે, અમને કોઈ સાંભળવામાં નહીં આવે. એટલે આ એક બહુ જ ડાયરેક્ટ પ્લેટફોર્મ છે જેમાં ક્યાંય જવાની જરૂર નથી. આપને સીધા 100 નંબર ઉપર ડાયલ કરો અને કહો કે મારે સાયબરની કમ્પ્લેન કરવી છે, એટલે તાત્કાલિક એ લોકો અમને ઇન્ટિમેટ કરે અને અમે લોકો વિક્ટિમ જોડે કોન્ટેક્ટ કરી લઈએ. એટલે જેટલા વહેલા તમે સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરશો તો તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન એટલું. આ એપ્લિકેશન એને એ મને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી, એ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી અને પછી જેમ જેમ મને ઇન્સ્ટ્રક્શન આપતો ગયો એમ એમ કરતો ગયો. અને મારી પછી સૌ પ્રથમ એને મારી જોડે 10 રૂપિયા પહેલાં ડિડક્ટ થયા હતા, કપાયા હતા મારા ક્રેડિટ કાર્ડમાંથી. અને એની વાતોમાં એમાં પછી મને એવું લાગ્યું કે કંઈક ખોટું થવા જઈ રહ્યું છે, પણ પછી હજી હું વિચાર્યું પહેલાં મારા ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયાનું ફ્રોડ થઈ ગયેલું હતું. અને પછી તરત જ આ ફ્રોડ થયું એટલે હું થોડો બ્લેન્ક થઈ ગયો હતો, પણ પછી તરત જ મેં એક્શન લીધું કે 100 નંબર ઉપર કંટ્રોલમાં ફોન કરીને એક લખાવડાવી દીધું કે મારી પાસે એક આ ફ્રોડ થયું છે. અને તરત જ અમે પછી સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કર્યો અને લગભગ 15-20 મિનિટમાં જ અમે લોકો સાયબર ક્રાઇમની ઓફિસે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને આખી ડિટેલ એમને કહી દીધી કે આ રીતે ફ્રોડ થયેલું છે મારી જોડે. અને એ લોકોએ જે મને વિગત જોઈતી હતી કે મારું ક્રેડિટ કાર્ડ નંબર કે કેવી રીતે થયો, કયા નંબર ઉપરથી ફોન આવ્યો હતો, એ બધી ડિટેલ અમે લોકોએ ત્યાં એમને પ્રોવાઈડ કરી. અને લગભગ સાયબર ક્રાઇમની 2 વાગે અમે ગયા હતા ત્યાં પહોંચ્યા હતા, અને 4 વાગ્યા સુધીમાં એમની સારી એવી મહેનતથી 4 વાગ્યા સુધીમાં તો બધા મારા પૈસા પાછા આવી ગયા હતા.